નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન. જો નાખે ભારત પર ના સમાચાર પર તો આજે હાર્દિક પટેલ હમણાં ઉપવાસ પર બેસી ગયા છે, ત્યારે ગાંધીનગરમાં જે પરમિશન માંગી હતી તેને પોલીસે વ્યવસ્થાના ભાગરૂપે કેન્સલ કરી છે. ત્યારે નિકોલમાં કોઈ અનબનાવ ન બને તે માટે ચાપતો નજર રાખવા માટે પોલીસ પર આ સુરક્ષાના પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. તો પાટીદાર અનામત આંદોલનને લઈને અને કિસાનોના દેવો માફ કરવાની બાબતે પાસ કન્વીનર હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસ પર બેસવાના છે. ગાંધીનગરમાં ઉપવાસ માટે પરમિશન ન મળ્યા બાદ આજરોજ નિકોલમાં કોઈ અણબનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં પોલીસ અને એસઆરપીની ટીમો તૈનાત કરાઈ છે. અમે લોકોએ ઉપવાસ માટે પરમિશન માંગી હતી, પણ તમે કીધું એમ આપવા નથી આવી, પરંતુ ઉપવાસની પરમિશન નહોતી માંગી. અમે સરકારી જગ્યા વાપરવા માટેની પરમિશન માંગી હતી, કારણ કે ઉપવાસ ભારત દેશમાં કરવા હોય તો કોઈ પરમિશનની જરૂર નથી. આમ પણ લોકો ઉપવાસ કરતા હોય છે, એટલે મેદાન માટે અને એ વ્યવસ્થા માટે અમે મંજૂરી માંગેલી, પણ સરકારે નથી આપી, તો અમે લોકો ઉપવાસ હાર્દિકભાઈના ઘરે કરવાના છીએ. તો આપ મીડિયાના મિત્રો છે, એટલે તમારા ધ્યાનમાં આપના દર્શકોને પણ મૂકી દઉં કે 144ની કલમ એ જાહેર સ્થળો માટે હોય છે, કોઈના ઘર માટે નહીં. ઘરમાં 5-15 લોકો પણ એકસાથે રહેતા હોય છે, તો ઘરમાં 5-15, 50, 500 લોકો રહી શકે, એટલે પોતાની જગ્યામાં 144 લાગુ પડતી નથી. તમે જાહેર સ્થળમાં જો 4 લોકો કે એથી વધારે લોકો ભેગા થાવ તો 144 લાગુ પડે છે. અને અમે લોકો અમારા ઘરમાં ઉપવાસ કરવાના છીએ અને અમારા ઘરમાં અમારા લોકો ભેગા થવાના છે, એટલે કોઈ ઇસ્યુ બનતો નથી. છતાંય આ તો લોકશાહીમાં માનનારી સરકાર છે જ નહીં. આ સરકાર હિટલરશાહી સરકાર છે, તાનાશાહી સરકાર છે, શાહ અને મોદી સરકાર છે આ તો, એટલે કદાચ ક્યાંક ને ક્યાંક દાદાગીરી કરશે અને અમને લોકોને હેરાન પરેશાન કરવાની કોશિશ કરશે, પરંતુ જેટલું ગેરબંધારણીય વર્તન આ સરકાર કરશે એટલું જ લોકોના મગજમાં એ વાત સ્પષ્ટ થશે કે ઉપવાસ કરવા એ પણ પોતાની પ્રીમાઇસીસમાં પોતાના ઘરે કરવાની એ પણ આ સરકાર ના કરવા જોઈએ. તો એવું લાગે છે મને કે ક્યાંક ને ક્યાંક આ સરકાર રોંગ ડિસિઝન લઈ રહી છે. લોકશાહી હોય એવું લાગતું નથી. બંધારણીય રીતે ગુજરાત અને દેશની અંદર કોઈપણને પોતાનો વિચાર અધિકાર રજૂ કરવાની છૂટ હોય છે. જો 19 તારીખે અમે જ્યારે જે અમે મેદાનની નિકોલની અંદર પરમિશન માગી હતી એને ફ્રી પાર્કિંગ ઝોન જાહેર કરી દીધા, તો પછી અમે એક નિર્ણય લીધો કે અમારી કાર પાર્ક કરી અને એની અંદર બેસીને અમે અમારા પ્રતિક ઉપવાસ કરીશું અને જેથી કરીને સરકારને કહીશું કે અમને મેદાનની પરમિશન આપવામાં આવે અને અમારા ઉપવાસ આંદોલન કરવા દેવામાં આવે. અને 19 તારીખે આપ પણ જોઈ ચૂક્યા છો કે પ્રતિક ઉપવાસ પર બેસવા માટે સ્થળ ઉપરથી નહીં પણ સવારમાં લોકોને 6-6 વાગે પોતાના ઘરમાંથી લઈ જઈ અને અરેસ્ટ કરી છે ક્યાં. અને આપ પણ મારું રેકોર્ડિંગ તમે કરી ચૂક્યા છો કે તમને ખબર છે કે મને પણ કેવી રીતે દાદાગીરીથી એ લોકો ઢસડીને લઈ ગયા હતા. એટલે માત્ર ને માત્ર એક ડરનો માહોલ પેદા કરવો, કઈ રીતે ડરાવવા, કઈ રીતે ઓછી સંખ્યા થાય અને કઈ રીતે તમે તમારા સ્થળ સુધી ન પહોંચી શકો એવી રીતે આજની રાતે, આજની રાત્રે પણ પૂર્વ વિસ્તારની અંદર પોલીસની લગભગ 100 ગાડીઓ સોસાયટીએ નાકે બધી જગ્યાએ મૂકી દેવામાં આવી છે, જેથી કરી અને હાર્દિકભાઈના ઘર સુધી કોઈ નીકળી ન શકે એવો ડરનો એક માહોલ ઊભો કરવામાં આવે છે, ડરાવવામાં આવે છે કે જેથી કરી લોકો ત્યાં જઈ ન શકે. એટલે આ આ એક ડરનો માહોલ ઊભો કરી અને અમને શું, મને પોતાને પણ એવું લાગે છે અને અમને બધાને એવું લાગે છે કે ગુજરાતની અંદર લોકશાહી બિલકુલ ખતમ થઈ ગઈ છે. કારણ કે આમ ટૂંક સમયની અંદર અમે તો પાટીદાર સમાજનું આંદોલન ચલાવ્યું, પણ લોકશાહી બચાવો પણ આંદોલન ગુજરાત રાજ્યની જનતાને કરવું પડશે. જો હમણાં પણ અમારા લલિતભાઈ કગત્રા છે, લલિત વસોયા છે, કિરીટભાઈ પાટણ છે, એવા ઘણા ધારાસભ્યો હમણાં પણ આવીને ગયા છે, તો પાટીદાર સમાજના ધારાસભ્યો પણ સમર્થનમાં આવવાના છે અને સમાજના જે કાંઈ આગેવાનો છે એ પણ, પાટીદાર સમાજના આગેવાનો છે એ પણ અમારા ઉપવાસ આંદોલનને સમર્થનમાં આવવાના છે. પાસ, એસપીજી બધા સાથે મળી અને આ એક સમાજની ક્રાંતિ છે, કોઈ વ્યક્તિ વિશેષ નથી, તો આ સમાજની ક્રાંતિ છે. સાથે મળીને સમાજ આ ઉપવાસ આંદોલનમાં જોડાવાનો છે. પાસના કાર્યકર્તાઓએ અમારી સાથે વાત કરતા જણાવ્યું કે અમરનાથ ઉપવાસ માટે સરકારી જગ્યા પર ધારા 144 લાગુ થશે, પણ કોઈના ઘરમાં આ ધારા લાગુ નથી પડતી, તો અમે ઉપવાસ હાર્દિકના ઘરેથી કરીશું. જ્યારે ત્યાં પણ કોઈ પ્રકારની અડચણ ઊભી કરવામાં આવશે કે અમને લોકોને હેરાન કરવામાં આવશે કે અમારી સાથે ગેરબંધારણીય વર્તન કરવામાં આવશે, એટલું જ લોકોને વિશ્વાસ આવશે કે ઉપવાસ કરવો એ પણ પોતાની જગ્યામાં, તો લોકોને પણ લાગશે કે ક્યાંક ને ક્યાંક સરકાર આ વાત પર ખોટી પડી રહી છે. અને માત્ર ને માત્ર સરકાર આજ વિચારી રહી છે કે કઈ રીતે આંદોલનને રોકવામાં આવે ને આમાં સામેલ લોકોની સંખ્યા ઓછી થાય. જે પૂર્વ વિસ્તારમાં પોલીસની તૈનાતી કરવામાં આવી છે અને હાર્દિકના ઘર સુધી કોઈ બહાર ના નીકળી શકે તેના માટે એક ડરનો માહોલનો સર્જન કરવામાં આવ્યું છે.
તેને પાસ કરીને જયેશ પટેલ અમારી સાથે વાત કરતા જણાવ્યું કે હાર્દિક પટેલ અમરાંત ઉપવાસિયા સરકાર ગભરાઈ ચૂકી છે, તેમની પાસે કોઈ નિર્ણય લેવાની સત્તા નથી રહી, એટલા માટે પોલીસે આગળ ધરીને પાટીદાર સમાજ પર એક અત્યાચાર એક ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ અમરાંત ઉપવાસ કરવાના છે, જે લોકો પણ આ ઉપવાસમાં જોડાવા માંગે છે, લોકો માત્ર એક દિવસનો પ્રતિક ઉપવાસ રાખશે. અમરનાથ ઉપવાસ ખાલી હાર્દિક પટેલનો છે, આ વાતો કરતી વખતે પાસ કન્વીનર જયેશ પટેલે ચીમકી આપતા જણાવ્યું છે કે સરકાર હાર્દિક પટેલને અને આંદોલનને માની રહેલા સમર્થનથી ડરી ગઈ છે. જો મીડિયાને હાર્દિક પટેલ કે તેમના સમર્થકો કે કાર્યક્રમથી દૂર રાખવાની વાત પર કહ્યું કે સરકાર પાટીદાર સમાજને અને હાર્દિકને આખા ગુજરાતમાંથી જે સમર્થન મળી રહ્યું છે એનાથી સરકાર ગભરાઈ રહી છે અને ફરીથી આંદોલનનો જે જ્વાર છે તે 25 ઓગસ્ટના દિવસે જીએમડીસી ગ્રાઉન્ડમાં જે લાખોની સંખ્યામાં જે જનમેદની ઉભી થઈ હતી તે ફરીથી ઉભી થશે. તે પછી 2-3 દિવસો બાદ આખા ગુજરાતમાંથી ટોળાઓ ભરીને આવશે તો સરકાર દુવિધામાં મુકાશે, જે પાટીદાર સમાજને કચડી દેવાની નીતિથી મીડિયાને હાર્દિક પટેલ કે એના કોઈ પણ કાર્યક્રમથી જો દૂર રાખવામાં આવશે તો તે લોકશાહીનું ખૂન ગણાશે અને આંદોલન 2015ની જેમ જ ઉગ્ર બનશે, તેવું જયેશ પટેલ પાસ કન્વીનરે જણાવ્યું હતું. હવે આજે પોલીસ બંદોબસ્ત અને જે પોલીસની જે નાકાબંધી કરવામાં આવે છે, પોલીસ દ્વારા જે ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે, જે ગુજરાતની અંદર પાટીદાર સમાજના યુવાનો પર જે ડરનો માહોલ ઊભો કર્યો છે, એનાથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે આ સરકાર હાર્દિક પટેલથી અને પાટીદાર સમાજની જે અનામતની માંગ છે એનાથી ડઘાઈ ચૂકી છે, એનાથી ગભરાઈ ચૂકી છે. એમની પાસે કોઈ નિર્ણય કરવા માટેની પૂરતી સત્તા નથી, એનો મને અભાવ દેખાઈ રહ્યો છે. એના કારણે જ આ સરકાર ડરી ચૂકી છે, કોઈ નિર્ણય કરી શકતી નથી. એટલે પોલીસને આગળ ધરી, પોલીસને હાથો બનાવી અને પોલીસ દ્વારા પાટીદાર સમાજ પર એક અત્યાચાર એક ડરનું માહોલ ઊભું કરવાનું વાતાવરણ ઊભી કરી રહી છે. ઉપવાસનું આંદોલન, હાર્દિક પટેલ એક જ આમરણાંત ઉપવાસ કરવાના છે, એમની સાથે જે પણ કોઈ પાટીદાર યુવાનોની ઈચ્છા હોય એ લોકો એક દિવસના પ્રતિક ઉપવાસમાં જોડાવાના છે, પણ આમરણાંત ઉપવાસ જે છે એ માત્ર ને માત્ર હાર્દિક પટેલ એક જ કરવાના છે. સરકાર હાર્દિક પટેલનું જે ગુજરાતભરમાંથી જે પાટીદાર સમાજમાંથી જે સમર્થન મળી રહ્યું છે એનાથી ડરી ચૂકી છે, અને મીડિયા દ્વારા જો હાર્દિક પટેલનું અને એના સમર્થકોનું પ્રસારણ કરવામાં આવે તો પાટીદાર સમાજ અને ગુજરાતમાંથી એક ફરીથી આંદોલનનું જે જુવાળ છે એ 25 ઓગસ્ટ જે જીએમડીસીની અંદર જે લાખોની સંખ્યામાં મેદની ઊભી થઈ હતી એવી 2-3 દિવસો બાદ ગુજરાતની અંદર ગુજરાતમાંથી ટોળે ટોળા આવવાના શરૂ થાય, એનાથી સરકાર દુર્વિધામાં મુકાય એમ છે. સરકાર પાસે કોઈ પાટીદાર સમાજ માટે જવાબ નથી, એના કારણે માત્ર ને માત્ર પાટીદાર સમાજના આંદોલનને કચડી નાખવાની નીતિથી આ બધા એન કેન પ્રકારે પેતરા અજમાઈ રહી છે. મીડિયાને જો હાર્દિક પટેલ કે કોઈ પણ કાર્યક્રમથી દૂર રાખવું એ લોકશાહીનું ખૂન ગણી શકાય, એ અમારા એ વસ્તુને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કેમેરામેન દિવાન ચૌધરી સાથે હાર્દિક રાવલ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.